િલ્લામ શહેવાન રજીમ બિસ્મિલ્લા રહીમ આજે માય રમઝાનની પહેલી રાત તેમજ પહેલો દિવસ છે પહેલા દિવસની દુવાની અંદર મોટા મોટા અને ખાસ ખાસ ચાર વિષયો છે એમાં પહેલો વિષય છે કે પર્વદિગારા અમને તો હકીકી રોઝાદારોમાં શુમાર કર રોજા રાખવું અને અલ્લા તાલીની બારગામાં આ રોજા રાખવાની ઈબાદત અને બંદગી કરવી રોજા રાખવાના ત્રણ પ્રકાર છે પહેલો પ્રકાર એ છે કે આમ રોઝા જેને કહેવાય છે સિમ્પલ રોજો રાખવો કે બસ જે રોઝા જેનેથી તૂટી જાય છે રોજો બાતિલ થઈ જાય છે એનાથી પરહેજ કરવો મોલાઈ કાયનાત કહે છે કમ મિન સા ઇમિન લય સલહુ મિન શિયા મિ ઈલ જુ વલ દમા કે અમુક લોકો રોજાને એમ સમજતા હોય કે ફક્ત પ્યાસથી બચવું પ્યાસું રહેવું અને ભૂખ્યા રહેવું બીજા રોજાનો પ્રકાર એ છે કે જેને ખાસ ખાસ રોજા કહેવામાં આવે છે ખાસ રોજાનો મતલબ એમ થાય છે કે રોજાની તોડવાવાળી ચીજોથી પરહેજ કરવી અને પોતાના બદનના તમામ આઝાથી તમામ અવયવોથી રોજો રાખવો જેમ કે આપણા છઠા એમાં મળે સામે ફરમાવે છે એ દુમતા જ્યારે તું રોજો રાખે ફલ યસુમ સમ આંક વ બસરક વ શારક વ જિલ્દક વલ અશિયાએ ગઈ રહ્યા હતા જ્યારે તું રોજો રાખ તો તારા કાનનો પણ રોજો રાખવો જોશે તારા આંખોનો પણ રોજો રાખવો પડશે અને તારે જિલ્દ અને તારી ખાલનો પણ રોજો રાખવો પડશે ચામડીનો પણ રોજો રાખવો પડશે અને તારા બાલોનો પણ રોજો રાખવો પડશે અને તારા બદન અને જિસ્મના દરેક અવયવો દરેક ભાગનો તને રોજો રાખવો જોઈશે યકુનો યૌમુન સૌ મે કય ફિતરક તારા રોજા રાખવાનો દિવસ જે છે એ બીજો દિવસ કે જે દિવસની અંદર રોજો નહીં રાખ્યો હોય એની અંદર ઘણો ફરક આવવો જોઈએ બીજા દિવસની અંદર જમતો હતો ખાતો હતો માઝલ્લા કોઈ દિવસ એનાથી કાંઈ બદી થઈ જતી હતી પણ આજે રોજો રાખ્યો છે તો એનો મતલબ થાય છે કે બદીઓથી પણ તને દૂર રહેવું પડશે અને તારા કાનથી કોઈની કિબ્બત પણ નહીં સાંભળવી જોઈશે તારા આંખોથી કોઈ નામ એરમને પણ નહીં જોવું જોઈશે તારા બદનના દરેક અવયવોથી તને રોજો રાખવો જોઈશે તીસરો પ્રકાર એ છે મારા ભાઈઓ કે જે રોજાને ખાસુલ ખાસ કહેવામાં આવે છે એનો મતલબ એમ થાય છે કે દરેક રોઝા તોડવાવાળી ચીજોથી પણ પરહેજ અને એહતિયાત કરે અને પોતાના બદનના અવયવોથી પણ રોજો રાખે અને એના સાથે સાથે પોતાના દિલ અને રૂહથી પણ રોજો રાખે એનો મતલબ એમ થાય છે કે રોઝા રાખવાની અંદર ન ફક્ત ખાવા પીવાથી પરહેજી થાય ન ફક્ત પોતાના બદનના અવયવોથી રોજો રાખે બલકે પોતાના રૂહ અને દિલ થી પણ રોજો રાખે કે જે એને રૂહાની અને સ્પિરિચ્યુઅલ રોજો જેને કહેવાય છે આપણા છઠ્ઠા એ મામલેશાદ ફરમાવે છે અલકલબો હરમ્લા દિલ જે છે અલ્લાહનું ઘર છે અલ્લાહનો હરમ છે ફલાહ તુસ્કિન હરમઅલ્લાહ ગલ્લાહ એ તારા દિલમાં અલ્લાહ સિવાય કોઈ બીજાની જગા નહીં હોવી જોઈએ કોઈ બીજાને તો અલ્લાહ સિવાય ઘર नहीं बनावा दे तो એનો મતલબ થાય છે કે રોજાની હાલતમાં દિલમાં જો કોઈ અર્થ અને કોઈ માનો આવતો હોય કોઈ કોન્સેપ્ટ આવતો હોય તો ફક્ત ને ફક્ત અલ્લાહ તઆલા અને અલ્લાહ સુબhanahu તઆલાનો જ ફક્ત કોન્સેપ્ટ આવવો જોઈએ મોલાય કائنات અલેસ્સલામ રિશાદ ફરમાવે છે સોમુલ કલ્બે ખયરુ મિન સિયામિલ લિસ્ાન જબાન ના રોઝા કરતા દિલનો રોજો વધારે બહેતર છે એ ઇન્સાન જબાનથી રોજો રાખતો હોય ન ગાળો દેતો હોય ન અપશબ્દો બોલતો હોય ન ગીબત કરતો હોય પરંતુ મોલા કહે છે કે જબાનના રોજા કરતાં દિલનો રોજો વધારે બહેતર છે દિલથી પણ કોઈ દિવસ એને વિચાર નહીં આવવો જોઈએ ન ગિબતનો ન કોઈ ખોટા કામનો ન કોઈ ગુનાહનો વસોમુલ મિન સિયામિલ વતન અને જબાનનો રોજો જે છે એ પોતાના પેટના રોઝા કરતા બહેતર છે એનો મતલબ એમ થાય છે કે ફક્ત ભૂખ્યા રહેવું જરૂરી નથી બલકે ભૂખ્યા રહેવાની સાથે સાથે ઝબાણથી પણ કોઈની કિંબત નહીં થાય જબાણથી જો કોઈ જિક્ર થાય તો ફક્ત ને ફક્ત અલ્લાહ તાલાનો જિક્ર થાય દોસ્તો જ્યારે આ આવી રીતે ખાસુલ ખાસ અને દિલથી અને રૂહથી જ્યારે ઇન્સાન રોજો રાખશે તો પછી કહેવામાં આવશે રસુલે ખુદા ઇન્સઆરમાં આવે છે આ સૌમો જુનુ મેળ જે રોજો જે છે એ રોઝાવાળાને અલ્લાહ તાલા જન્નમની આગથી એને હિફાજતમાં રાખશે બીજો વિષય છે આજની દુઆનો આજ જ અલ કયામી ફી હૈ કયામ અલ કાયમીન પર્વ દિગારા આ મહિનાની અંદર જે લોકો ખરેખર કયામ કરતા હોય નમાઝ પડતા હોય નમાઝ કાયમ કરતા હોય એની અંદર તું મને શુમાર કરજે દોસ્તો જેવી રીતે રોઝાના ત્રણ પ્રકાર છે એવી જ રીતે નમાઝના પણ ત્રણ પ્રકાર છે એક આમ નમાઝ છે ઇન્સાન ફક્ત નમાઝ પડતો હોય રૂકું ને સજા કરતો હોય એક ફોર્મ્યુલિટી અંજામ દેતો હોય બીજો પ્રકાર એ છે કે નમાઝે ખાસ એટલે કે ને સજદા પણ કરતો હોય સાથે સાથે નમાઝના માનાઓ અને અર્થોને પણ સમજતો હોય સજદાની ફિલોસોફી પણ સમજતો હોય ઋકુની ફિલોસોફી કુનૂતની ફલસફા પણ સમજતો હોય અને ખરેખર એ સારી રીતે નમાઝ પડતો હોય તીસરો પ્રકાર છે ખાસુલ ખાસ નમાઝ એનો મતલબ થાય છે કે ફોર્મોલિટી પણ અંજામ દેતો હોય ઋકુને સજદા પણ કરતો હોય એના માના પણ એને સમજમાં આવતા હોય એની સાથે સાથે રૂહાની નમાજ હોય નમાઝ જમીન ઉપર પડતો હોય પરંતુ એની આજુબાજુમાં શું થઈ રહ્યું છે એ નમાઝ પડવાવાળાને વાળાની જરરા બરાબર ત્યાં ધ્યાન નહીં દોરતું હોય કોઈ વિચાર નમાઝમાં નહીં આવતો હોય અને જો વિચાર આવતો હોય તો ને ફક્ત અલ્લાહ તાલા અને અલ્લાહ તાલાના ઝિક્રનો ફક્ત વિચાર આવતો હોય માટે જેવી રીતે નમાઝ સહીનો જે તરીકો છે સહી નમાઝનો કે ઇન્સાન પોતાના અવયવોથી નમાઝ પડે અને જે નમાઝને બાતિલ કરવાવાળી ચીજો છે એનાથી પરહેજ કરે એવી જ રીતે કબૂલિયતનો પણ એક અમુક શરતો છે અમુક કન્ડિશન છે ભલે નમાઝ હોય કે ભલે રોઝા હોય એ શરતોમાંથી પહેલી શરત છે કે ઈમાન કે ઈમાનનું પાકું અને મજબૂત હોવું જોઈએ બીજી શરત એ છે એખલાહની સાથે નમાઝ પણ પડે અને રોઝા પણ રાખે ખુલુસ અને ખુશુથી રોઝા રાખતો હોય ન કોઈને દેખાવા માટે ન વતાડવા માટે ન ફખ કરવા માટે ફક્તને ફક્ત અલ્લાહ તાલા અને અલ્લાહ તાલાને રાજી અને ખુશુની માટે નમાઝ પડતો હોય ને રોઝા રાખતો હોય ચોથી શરત એ છે કે તકવાની સાથે નમાઝ પણ પડતો હોય અને રોઝા પણ રાખતો હોય પાંચવી શરત એ છે મારા દોસ્તો વિલાયત અને ઇમામતના અકીદા સાથે નમાઝ પણ પડતો હોય અને રોઝા રાખતો હોય ભલે રોજા રાખતો હોય રોહાની નમાઝ પણ હોય ને રોઝા પણ રાખતો હોય પરંતુ જો એના દિલમાં એના ઈમાનમાં વિલાયત અને ઇમામતનો અકીદો નહીં હશે તો આ ઈબાદતને બંદગી એનો રંગ નહીં લાવશે ઈબાદતને બંદગી કમા હક કહું કમાલ સુધી નહીં પહોંચી શકશે દોસ્તો એના પછી તીસરો ટુકડો છે આજની દુઆનો પરવર દિગારા મને ગફલતથી દૂર રાખજે મને તંબી કરજે તારી તવજો મારા ઉપર કરજે મારે રમઝાનમાં કે હું જે ગાફિલ લોકો છે જે ગફલતમાં રહી જાય છે એના કરતાં હું સારી રીતે મારા રોજાઓને હું સંપૂર્ણ કરું અને તારી બારગામાં હું ઈબાદત અને બંદગી કરતો નજર આવું ગફલત જે છે એ ખુદા અને આખરતથી જે છે ઇન્સાનને તબાહો બરબાદ કરી નાખે છે ક્યારેક ઇન્સાન ગફલતમાં એવો હોય કે એને બધી જાણ હોવા છતાં એવી વસ્તુની અંદર ફસાઈ જતો હોય કે પછી જેની જાણ છે જે એની પાસે મારીફત છે એ મારીફતથી પણ દૂર અને દૂર ચાલ્યો જાય છે અને ગફલત જેથી આવે છે જેના કારણે આપણી જિંદગી આપણા જીવનમાં ઈબાદત અને બંદગીમાં ગફલત આવી જાય છે ઇન્સાન ગાફિલ બની જાય છે અમુક વસ્તુઓ છે એમાં પહેલી વસ્તુ છે જહેલ અને નાદાની છે જહાલત અને નાદાનીથી ઇન્સાન ગાફિલ બની જાય છે મોલાય કાયનાત કહે છે ઇન ન મિન ઓર ફિલ ઇમામે નહીં યજ્ઞલો અનિલ ઇસ્તાદાદ કોઈ પણ ઇન્સાન હોય દુનિયાની બેસબાતી અને એનાથી જો શનાક્ત ન હોય તો એ ખરેખર ગાફિલ માણસ છે બીજું વસ્તુ એ છે કે જેના કારણે ગફલતમાં આવી જાય છે માલ અને અવલાદ છે યા યો લદીના આ મનુ અલ્લા તુલ હેકુમ અમવાલકુમ અલાવલાદકુમ અંધ આ તમારી અવલાદ આ તમારો માલ આ તમારી પૂંજી આ તમારી દોલત અને આ તમારા પૈસા અને આ દુનિયા જે છે તમને અલ્લા તાલાના જિક્રથી તમને ગાફિલ ન બનાવી દે તમને ગફલતમાં નહીં નાખી દે તો ખુલાસો થાય છે કે ક્યારેક ઔલાદ આપણા માટે અલ્લા તાલાના જિક્રથી ગફલતનું બાઈસ બને છે કારણ બને છે અને ક્યારેક આપણો માલ અને દુનિયાદારી પણ ગફલતનું બાઈસ અને કારણ બને છે તીસરી વસ્તુ છે દુનિયાદારી ઇન્સાન દુનિયાદારીની અંદર આવી જતા ઇન્સાન એ અલ્લાહ તાલાના જિક્ર અને ઈબાદતને બંદકીથી ગફલતમાં આવી જાય છે કુરાન શરીફની અંદર આવે છે ફારિદ અન મન તવલ્લા અન દિકરેના વલમ યુરીદિલ ઇલ્લ હયાત દુનિયા કુરાનની અંદર જગા જગા ઉપર આપણને દુનિયાદારી ન કરવાના બાબતમાં દુનિયાની તરફ વધારે તવજ્જો ન કરવામાં આપણને ઉત્તેજન દેવામાં આવ્યું છે અને હદીસોની અંદર પણ આપણને કહેવામાં આવ્યું છે કે જે લોકો પણ અમારા જિક્રથી અમારા જિક્ર ઉપર દુનિયાને તરજીહ આપતા હોય દુનિયાદારીને નાખી દેતા હોય તો એ લોકો હકીકતમાં એમના દિલોમાં અમારી મોહબ્બત અને અલ્લાહ તાલાની મોહબ્બત અને મોહબ્બત એમના દિલમાં નથી ચોથી વસ્તુ છે તિજારત અને કસબોકાર અને દુનિયાદારીની અંદર કમાવા બાબતની અંદર છે કે ઇન્સાન રિસ્કે હલાલ ભલે કમાતો હોય પણ આ જ રિસ્કે હલાલ છે એને અલ્લાહ તાલાના જિક્રથી ગાફિલ રાખી નાખતો હોય ક્યારેક રિસ્કે હલાલ કમાતો હોય અજાન થાતી હોય પણ દુકાનને બંધ નીકળતો હોય અજાન સાંભળતો હોય કાનથી પરંતુ પોતાના રિસ્ક અને રોજીને એહમ જાણતો હોય એને વધારે વેલ્યુ દેતો હોય ભલે હલાલ હોય તો પણ ક્યારેક આવા રિઝ કે હલાલથી પણ અલ્લાહ અલ્લાહ તાલાના જિક્ર અને અને બંદગીથી વફલતની અંદર એ ઇન્સાન આવી જાય છે પાંચમી વસ્તુ છે કે લાંબી લાંબી આરઝુઓ અને પોતાની તમન્નાઓ રાખવી ઇન્સાનની જિંદગી કેટલા વર્ષની હોય પરંતુ એની આરજુઓ એની તમન્નાઓ એની ખ્વાહિશો એની વિશેષ જો તમે જોવા જાઓ તો હજાર વર્ષની વિશ અને તમન્ના રાખતો હોય વાલમુ એ બાદ અલ્લાહ ઇનલ અમલ યહુસુ અલલ ગફલા એ અલ્લાહ તઆલાના બંદાઓ ધ્યાન રાખજો ખ્વાહિશો અને તમન્નાઓ થી એવું ના થાય આ તમન્નાઓ ને ખ્વાહિશો જે છે એ તમને ગફલત માં નહીં નાખી દે માટે આ જે બધી અલ્લા તાલાના જિક્રના બાબતમાં માય રમઝાનની પહેલી દુઆમાં છે કે પરવર દિગારા તું મને ગાફિલોમાં નહીં ગણજે ગાફિલોમાં શુમાર નહીં ગણજે એનું કારણ થાય છે કે ઇન્સાન એટલો ગફલતમાં આવી જાય છે કે નમાજ શું રોજા શું ઘણી ઈબાદતોથી એ વંચિત રહી જાય છે અને એટલો ગફલતમાં આવી જાય છે કે જેની સુન્નત ઇબાદતો કાંઈ નથી પણ વાજિબ ઈબાદતોથી પણ એ દૂર રહી જાય છે અને એને અપનાવતો નથી અને ગફલતનીથી બચવા માટે પણ ઘણા તરીકાઓ આપણને આપવામાં આવ્યું છે અલ્લાહ તાલાનો જિક્ર કરવો ગુનાઓથી બક્ષિશ કરવી અને આ દુનિયાની અંદર દરેક વસ્તુથી ઇબરત અને સબકને દર્શ હાસિલ કરવો આ બધી એવી વસ્તુ છે કે જેના કારણે ઇન્સાન ગાફિલ નથી બનતો અને ગફલતથી દૂર રહી જાય છે ચોથો જુમલો એ છે મારા દોસ્તો મારા બુઝુર્ગો વાહલી ઝુરમી ફિયે યાલે મને નહીં ગણજે ભલે હું તારો છું હું ઘણા ગુના કર્યા છે તારા ખેલાફ હું કદમ ઉપાડ્યા છે અને પગલા ભર્યા છે પરંતુ એ મારા ખુદા એ મારા અલ્લાહ તું આ માહે રમઝાનની અંદર તું મને તારો મુજરીમ નહીં ગણજે અને વા અનની અન્ની આફેન અનિલ મુજરેમીન અને તું મને બક્ષી આપજે એવી રીતે કે જે કોઈ પોતાના મુજરિમોને બક્ષી આપે છે જે પોતાના મુજરિમને બક્ષી આપે છે એવી જ રીતે પર્વ દિગારા આ રમઝાનની અંદર તું મને મગફીરત કરજે અને બક્ષી આપજે વસલવાલા સૈયદના મોહમ્મદ વાલહી વસલમ દરેક રમઝાનની રાતમાં અને દિવસમાં આ રીતે આપણે દુવાનો તરજુમો કે જે દરેક માહેર રમઝાનના દિવસની અંદર રાતની અંદર જે દુઆ છે એનો તરજુમો એની તફસીલ એનો ન જેવો શરહ તમારી સમક્ષ પેશ કરવામાં આવશે એની અંદર જે અમુક અસરાર છે અમુક વસ્તુઓ જે કહેવા જેવી છે એ તમારી સમક્ષ કહેવામાં આવશે અને પછી અંતમાં દરેક માહે રમઝાનની રાતમાં માયે રમઝાનના લગતા રોઝાના બાબતમાં એક એક બે બે મસલાઓ તમારી સમક્ષ પેશ કરવામાં આવશે માય રમઝાન અને માય રમઝાનની અંદર રોજા બાબતમાં મસલામાં સૌથી પહેલાં મસલો આવે છે નિયતનો આવે છે કે જે રોઝાનો રૂપ છે કોઈ ઇન્સાન નિયત જ નહીં કરતો હોય તો પછી કોઈ પણ ઈબાતને બંદગી હોય નિયત વગર એ શુમાર નથી થાતી અને ગણાવવામાં નથી આવતી તો માય રમઝાનના રોજા બાબતમાં એના આપણા રોજા જે આપણે રાખીએ છીએ એની નિયત ઇન્સાનને કેવી રીતે કરવી જોઈએ દોસ્તો મારા ભાઈઓ અને મારી મા બહેનો નિયત કરવામાં જરૂરી નથી કે તમે જબાનથી બોલો તમે અવાજથી નિયત કરો નહીં કોઈ ઇન્સાન દિલથી નિયત કરતો હોય કે આજે સવારે નમાજે સુબહની અઝાન થાય એના પહેલાંથી લઈ અને મગરીબને અજાન થાય ત્યાં સુધીમાં કોઈ પણ વસ્તુ જે કે રોઝાને તોડવામાં આવતી હોય રોઝાને તોડવાવાળી વસ્તુઓ હોય એને અંજામ નહીં આપે તો પછી એ દિવસનો રોજો એના હિસાબની અંદર ગણાવવામાં આવશે માટે જરૂરી નથી કે આપણે સવારના ઊભા થાય અઝાન પહેલાં અને પછી આપણે આપણી જબાનથી અને આપણા શબ્દોથી અને આપણે આવાજથી નિયંત્રિત નહીં ઇન્સાન ફક્ત દિલ માયમ રાખે કે આજે પહેલી માય રમઝાન છે અને અલ્લાહ તાલા આજે પહેલી માયે રમઝાનની અંદર રોજા રાખવાનું વાજીબ કીધું છે તો બસ આખા દિવસની અંદર કોઈ કામ એવું નહીં કરે કે જે રોજો જેનાથી તૂટી જાય તો પછી એનો પહેલ માયે રમઝાનનો પહેલો રોજો ગણાશે તો નિયત બાબતમાં બે પ્રકારની નિયતો થઈ શકે છે માય રમઝાનની અંદર પહેલી નિયત એ છે કે ઇન્સાન પહેલાં માયે રમઝાનની રાતમાં જ્યારે પહેલો રોજો રાખે ત્યારે આ રીતે નિયત કરે કે પરવર દિગારા આખા માહેર રમઝાનના રોજા રાખવાની કે જે તું અમને અમારા ઉપર વાજિબ કરાલ કર્યા છે હું રોજા રાખવાની નિયત કરું છું પછી એને બીજા દિવસોની અંદર નિયત કરવાની જરૂર નહીં પડશે પણ જો વચમાં દસ રોજા થઈ ગયા હોય અને પછી ઇન્સાન વચમાં બીજા રોજા તૂટી ગયા હોય યા સફરમાં હોય યા રોજો બાતિલ થઈ ગયો હોય તો જ્યારે નવો દિવસ આવશે તો પછી એને એ દિવસથી લઈ અને છેલ્લા દિવસની સુધીની માયે રમઝાનના રોઝાની નિયત ફરીથી કરવી જોઈએ દાખલા રીતે હું નિયત કર્યો છું આખા માય રમઝાનના રોઝાની પરંતુ પાંચ રોજા પછી હું સફરમાં ચાલે ગયો તો મારા માટે સફરમાં રોજો રાખવો જાય જ નથી હવે હું બે દિવસ પછી પાછો આવ્યો તો હવે જ્યારે હું પાછો આવ્યો તો સાતમી માહે રમઝાન હશે હવે હું એ નિયત કરીશ કે પર્વ દિગારા આ સાતમી માહે રમઝાનથી લઈ અને ત્રીસ માહે રમઝાન સુધી હું રોજો રાખું છું વાજિબ કુરબતન ઇલલ્લા એક પ્રકારની નિયત આ છે બીજી પ્રકારની નિયત આ છે કે રોજ માહે રમઝાનના સવારના જ્યારે અઝાન થાય એના પહેલાં એ નિયત કરે પહેલો રોજો હોય તો પહેલાં રોજાની નિયત કરે બીજો રોજો હોય તો બીજા રોજાની નિયત કરે તીસરો રોજો હોય તો તીસરા રોજાની નિયત કરે પાંચમો રોજો હોય તો પાંચમા રોજાની નિયત કરે રોજ સવારના એને નિયત કરવી જોઈશે પર્વત દિગારા આજે પાંચમો રોજો છે તો હું પાંચમો રોજો રાખું છું વાજીબ પર્વ દિગારા આજે છઠ્ઠો રોજો છે આજે પચીસમો રોજો છે આજે અઠાવીસમો રોજો છે પર્વત દિગારા આજે અઠાવીસમો રોજો છે તો હું અઠ્ઠાવીસમો રોજો રાખું છું વાજેલા તો દરેક સવારના એને નિયત કરવી જોશે દરેક રોજાની અલગ અલગ પરંતુ પહેલાં પ્રકારની નિયત કે જે પહેલાં દિવસે આખા માય રમઝાનના રોજાની નિયત કરશે તો રોજ સવારના એને નિયત કરવાની જરૂર નહીં પડશે જો કદાચ નમાઝના ટાઈમે ઉઠ્યો ના હોય અને સવારના ઉઠશે તો પછી એનો રોજો ગણાશે પરંતુ જે રોજ નિયત કરતો હશે એને સવારના નિયત કરવી જોશે હા જો કદાચ એ પણ સવારના નહીં ઉઠ્યો હોય નમાજના ટાઈમે અને કદાચ આઠ વાગે દસ વાગે ઉઠ્યો હોય તો પછી એ વખતમાં પણ એવા જ સમયની અંદર એને રોઝાની નિયત કરવી જોઈશે આખરો દાવાના અને અહમદુલ્લા હે રબીલા